પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે। હવે એ લોકો અગ્નિ પૂજા પણ કરતા એવું કઈ રીતે ખબર પડી? કેમ કે એવા બે સ્થળ છે લોથલ અને કાલીબંગન। તો આ કાલીબંગન અને લોથલમાંથી અગ્નિ પૂજા કરેલી છે તેવા કેટલા અવશેષો મળ્યા છે? કા રાખના કે કોઈ લાકડાના અવશેષો મળ્યા છે જેનાથી કહી શકાય કે એ લોકો અગ્નિની પણ પૂજા કરતા? હડપ્પા સભ્યતાના લોકો મૃત્યુ પામનાર વ્યક્તિને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પણ પુરાવાઓ મળ્યા છે। શું કીધેલું છે કે હડપ્પા સભ્યતાના જે લોકો છે એમાંથી કોઈનું મૃત્યુ થયું હોય તો તેને શું કરવામાં આવતું? દાટવામાં આવતા અથવા તો તેને અગ્નિ સંસ્કાર કરવામાં આવતું। એના પુરાવાઓ છે એ આપણે ઇતિહાસકારોને મળેલા જેના આધારે આપણે કીધેલું છે। તેવો મૃતકોની સાથે કેટલીક વસ્તુઓને મૂકતા જે તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના બતાવે છે। જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તો એ વ્યક્તિની કોઈ ગમતી એવી વસ્તુ હોય તો તેને શું કરવામાં આવતી? તેની સાથે દફનાવવામાં આવતી, એટલે કે દાટવામાં આવતી હતી, કે જે તેમના જીવનની કલ્પના બતાવે છે કે આ વ્યક્તિ છે યાની સાથે સંકળાયેલો હતો। તો આ હતી તેમનો આર્થિક, આપણે આર્થિક જીવન જોયું, પછી આ હતું તેમનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ। હજુ આપણે આ જ પ્રાચીન નગરોને ગ્રંથો વિશે આગળ જોવાનું છે।